ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે બોલ ઇન્કલુઝન વિશે હવે બોલ ઇન્કલુઝન છે જેનો આપણે પ્રેક્ટિકલી વિડિયો થોડાક એવા આગળ પ્રીવિયસ જોઈ લીધા છે પણ હવે જે ટોપિક છે એ ટોટલી થિયોરેટિકલ બેઝ છે તો થિયરી કેવી રીતે છે જે બોલ ઇન્કલુઝન્સ છે એનો યુઝ શું થાય છે ઇન્કલુઝન જે મૂકવાની છે તો ઇન્કલુઝન મૂકવાની પદ્ધતિ શું છે ઇન્કલુઝન ની પદ્ધતિ શું છે તો આ બધી વસ્તુ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે કારણ કે બોલ ઇન્કલુઝન એટલે કે શું કે કોઈ પણ ડાયમંડ છે ફોર એક્ઝામ્પલ મારી પાસે રાઉન્ડ ડાયમંડ છે આ રાઉન્ડ ડાયમંડ છે હવે આ ડાયમંડ છે એ એક રફ સ્ટોન છે હવે આ રફ ડાયમંડ છે રફ સ્ટોન છે હવે રફ સ્ટોનની અંદર આપણે ટોટલી વર્કઆઉટ કરવાનું ફોર એક્ઝામ્પલ અહીંયા નાસ છે અહીંયા આવી કઈ જીરમ છે ફાટલી આવી રીતની ત્યાર પછી અહીંયા કાંઈક આમ ઝાડુ અથવા ડૂચા ટાઈપનું અહીંયા ટોટલી વર્ક છે તો આ બધાને કેચ અપ કરવાની છે તો આ ડિફેક્ટ કેચઅપ કરવા માટે આપણે બોલ ઇન્કલુઝન જનરલી કરતા હોઈએ છીએ બોલ ઇન્કલુઝન હવે આ બોલ ઇન્કલુઝન છે એ આપણે વર્કઆઉટ ટોટલી છે તો સૌથી સૌથી મૂકવાની પદ્ધતિ ડાયમંડ છે તો ડાયમંડની અંદર ઇન્કલુઝન કેવી રીતે મૂકવા કે આ પોઈન્ટ છે તો આને આપણે કેચ અપ કરવા એક અહીંયા પોઈન્ટ મૂકશું આયા પોઈન્ટ મૂકશું એક અહીંયા પોઈન્ટ મૂકશો આયા પોઈન્ટ મૂકશું એટલે શું થાય કે આ પોઈન્ટ આપણે કવર આઉટ કરી દીધો તો આવી રીતે ઇન્કલુઝન મૂકવા છે અથવા

કવર અપ કરી છે તો કવર અપ કરી લીધી આપણે તો ડિફેક્ટ્સ છે એને પકડવા માટે આપણે સૌથી પહેલા બોલ ઇન્કલુઝન કરીએ છીએ તો બોલ ઇન્કલુઝન ખબર પડી ગઈ કે કોઈ પણ ફરી એકવાર આપણે એક્ઝામ્પલની રીતે સમજીએ કે કેવી રીતે બોલ ઇન્કલુઝન પકડવાના આવે છે તો સૌથી પહેલા ફોર એક્ઝામ્પલ આપણી પાસે આવો કોઈ પણ રાઉન્ડ ડાયમંડ છે અથવા રાઉન્ડ ડાયમંડ ન હોય તો ક્યુબ્સ પણ હોઈ શકે એના શેપ જે ડાયમંડના શેપ્સ આવે છે એ ડિફરન્ટ આવી શકે છે તો ડિફરન્ટ ડાયમંડ હોય તો એની ઉપર આપણે ટોટલી બોલ ઇન્કલ્યુશન કરવાનું છે તો સૌથી પહેલા તમને આ ડાયમંડ દેખાય છે હવે આ ડાયમંડ તો છે ભાઈ તો આની અંદર કેટલી ડિફેક્ટિવ છે એ પણ જોવી જરૂરી છે તો સૌથી પહેલા આની અંદર આવું પરપોટા ટાઈપનું હશે તો આને આપણે ફૂંગી પણ કહીએ છીએ તો ફૂંગી પકડવી છે તો એની ટ્રીક આવે છે ત્યાર પછી આવી જીરામ આવતી હોય છે તો હવે આ પતલી જીરમ છે જે સપાટીની નજીક હશે કે અંદર એ આપણને ખ્યાલ નથી તો પતલી જીરમ પકડવી છે ત્યાર પછી આવું કોઈ ઝાડુ હશે તો ઝાડુ કેવી રીતે એક આવી રીતે આવી રીતે અને આવી રીતે આમ આમ ઝાડુ પકડવું છે તો ત્યાર પછી આવી એક મોટી નાશ હશે ડબકા નાશ હશે તો અહીંથી આપણે આમ અને આમ એટલે એક આ પોઈન્ટ અહીંયા મળશે હામેનો પોઈન્ટ અહીંયા મળશે ત્યાર પછી આને આપણે ટોટલી અહીંથી આટલું તો અહીંયા પણ પોઈન્ટ મળશે અહીંથી આટલું અહીંયા પણ પોઈન્ટ મળશે તો આવી રીતે પણ આને કેચ અપ કરી શકીએ છીએ તો ડબકા નાશને પકડવા માટે એટલા માટે આપણે બોલ ઇન્કલુઝન નોર્મલી યુઝ કરતા હોઈએ છે તો બોલ ઇન્કલુઝનનો યુઝ શું છે તે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ ડાયમંડ છે ફોર એક્ઝામ્પલ આ ડાયમંડ છે એની અંદરની કસર અને જીરમ જેટલી પણ ડાયમંડની ડિફેક્ટ છે કે હીરાની અંદર જે ખામીઓ છે તો એને આપણે પકડવા માટે બોલ ઇન્કલુઝન કરીએ છે તો સૌથી પહેલા બોલ ઇન્કલુઝન છે તો એની થિયરી છે એ સમજવી જરૂરી છે તો સમજવી પડશે આને અન્ડરસ્ટેન્ડ આપણે ટોટલી કરવી પડશે જે હંડ્રેડ પર્સન્ટેજ આપણા માઇન્ડમાં ફિક્સ થઈ ગયું તો આપણને પરફેક્ટલી આવડી જશે કે બોલ ઇન્કલુઝન એક્ઝેક્ટલી છે શું

અથવા પ્લાનિંગ બેઝ વહી ગઈ છે પ્લાનિંગ એટલે સ્ટેશન પ્લાનિંગ આવે છે જે સરીન બેઝ છે તો સરીન બેઝ થઈ ગઈ છે હવે સરીન બેઝ થવા માટે આપણે મેન્યુઅલી કરતા મશીનરીનો યુઝ વધારે કરી રહ્યા છે તો મશીનરીનો યુઝ કરવાને લીધે આપણે સૌથી પહેલા કંપનીની અંદર જે માર્કિંગ છે એ આપણે મેન્યુઅલીની જગ્યાએ આપણે સરીનનું પ્લાનિંગ કરીને એવું માર્કિંગ કરી શકીએ ને તો એનું મહત્વ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યું છે તો આ વધતું મહત્વ માટે ઇન્કલુઝન આપણને શીખવું જરૂરી છે ત્યાર પછી સેકન્ડ કે જે મેન્યુઅલ માર્કિંગ છે મેન્યુઅલ માર્કિંગ કરે છે એની કરતા જે બોલ ઇન્કલુઝન કરીને જે ટોટલી શરીર ઉપર પ્લાનિંગ કરશે ને તો એનો પગાર રેન્જ વધારશે તો પગાર રેન્જ પણ આમાં વધારે છે કે બોલ શીખેલા આપણે ટોટલી પ્લાનિંગ કરશું શરીર બેઝ તો સરીન બેઝ પ્લાનિંગ થવાને લીધે આપણી સેલેરી પણ અપ થશે તો સેલેરી પ્લસ તો આ એક મેઇન બેનિફિટ છે ત્યાર પછી થર્ડ બેનિફિટ છે કે સિંગલ આપણે સિંગલ પેકેટ છે સિંગલ પેકેટમાં શું આવે કે સિંગલ પેકેટ આવે અને એની અંદર સિંગલ હીરો આવે તો એની અંદર આપણને કલર અને પ્યોરિટી એનું પણ નોલેજ ઇમ્પ્રૂવ થશે કે જેથી કરીને તમારા ચાન્સીસ વધશે કે કોઈ પણ વસ્તુ તમારે શીખવી છે તો એ શીખવા માટેના તમારા ચાન્સીસ પણ આની અંદર બોલ ની અંદર આપણને મળી રહેશે તો બોલ ઇન્કલુઝન શીખવું એટલા માટે જરૂરી છે ત્યાર પછી નેક્સ્ટ છે ઈ હીરામાં સારું એવું વેઇટેજ મળે તો ફોર છે ઈ હીરાનું વજન વધારે તો હવે ભાઈ આપણે બોલ ઇન્કલુઝન શીખ્યા છીએ આની અંદર જે ફૂંગી છે આપણે નોર્મલી શું કરીએ મેન્યુઅલમાં આમ કાપી નાખીએ જે બેસ્ટ પ્લાન આવે તો એવી રીતે આપણે એને કાપતા હોઈએ છીએ તો આ ફૂંગી કાપી નાખી તો આપણને આ જે આજે તો એનો આપણને વેઇટેજ લોસ તો એટલા ફૂંગીને આપણે પિક આઉટ કરીએ અને પછી પ્લાનિંગ લીધું હશે ને તો હીરાનું જે વજન છે એ વજન વધારે આવવાને લીધે આપણો જે પ્રાઇસ છે ડાયમંડ પ્રાઇસ જે પોલિશ મળશે એ પણ વધશે તો ઇન્ક્રીઝ થશે તો આ મેઇન બેનિફિટ આપણે કહી શકીએ ત્યાર પછી ઇન્કલુઝન મૂકવાથી હીરાની અંદર ઇન્કલુઝન મૂકવાથી આપણું પરફેક્શન વધશે ઇન્ક્લુઝન મૂક્યું છે ને તો પરફેક્શન પણ વધશે કે જે ડાયમંડ આવવાનો છે એ ડાયમંડની જે કસર છે એ એક્યુરેટ આવશે કે આપણે ડાયમંડની અંદર આ કસર પકડી છે તો હવે હું અહીંયા ટેબલ બેસાડું ને તો મને ખ્યાલ આવશે કે અહીંયા ટેબલ બેસવાનું છે ટોટલી અહીંયા ડાયમંડ આવી રીતે બેસ્ટ છે અને ત્યાર પછી આવી રીતે મને ટોટલી ડાયમંડ મળવાનો છે તો આપણને એક્યુરેટ ખબર પડશે કે ડાયમંડની અંદર જે બી ડિફેક્ટ્સ છે એ ક્યાં આવશે તો આ એના મેઇન બેનિફિટ છે એટલે બોલ ઇન્ટેલિઝનની થિયરી હવે પછી આપણે શરૂ કરીશું સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ ડાયમંડ છે તો ડાયમંડની અંદરની જેટલી પણ આ ડિફેક્ટ ટુ છે એ કેવી રીતે આપણે પિક આઉટ કરશું ત્યાર પછી જે ડિફેક્ટ છે એ પિક આઉટ કર્યા પછી ટોટલી વર્ક એની ઉપર કેવી રહી છે તો આપણે ફરી એકવાર જોઈ લઈએ કે બોલ ઇન્ક્લુઝન છે બોલ અંદર શું આવે છે આપણી પાસે કોઈ પણ ડાયમંડ હોય છે આ ડાયમંડ તમે જોયો હવે ડાયમંડની અંદર ઘણી એવી ડિફેક્ટો હોય છે હવે ડિફેક્ટો કસર અને જીરમ નું આપણે નોલેજ તો લીધું છે કે જેની અંદર આપણને નાશ મળી રહે છે આવી ફૂંગી પણ મળી રહે છે ઝાડુ પણ મળી રહે છે પતલી જીરમો પણ મળી રહે છે તો આ બધાને આપણે શોર્ટ આઉટ કરવાની છે શોર્ટ આઉટ કેવી રીતે કરી શકીએ જો આનું નોલેજ આપણી આગળ પરફેક્ટલી હશે તો આને શોર્ટ આઉટ કર્યા પછી આપણે આ બધી કસરો પોઈન્ટ મૂકીને પકડવાની છે પોઈન્ટ મૂકીને કેવી રીતે પકડાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે કોઈ પણ આપણે ફોર એક્ઝામ્પલ હવે અહીંયા આપણે આવો ડાયમંડ છે અને એની અંદર કોઈ પણ આવી કસર હશે તો આને પોઈન્ટ આઉટ કરીને આપણે ટોટલી પકડવાની છે તો આ કસર અહીંયા પકડાઈ ગઈ કારણ કે ચાર પોઈન્ટ મૂક્યા એટલે ટોટલી અહીંથી આમ આમ આપણે નોર્મલી યુઝ કરીને આ પોઈન્ટને કેચ આઉટ કરશું તો કેચ આઉટ થઈ ગયો પિકઅપ થઈ ગયો પોઈન્ટ તો આવી રીતે આપણે નોર્મલી બોલ ની અંદર આપણે શીખતા હોઈએ છીએ ત્યાર પછી જે આને બધે કસર છે નાશ છે જીરમ છે એનું નોલેજ લેવાનું છે જ લીધા પછી આપણે ઇન્કલુઝનની પદ્ધતિ છે એ પણ એ પહેલા એનો યુઝ શીખી લઈએ શું બેનિફિટ છે તો ઇન ફ્યુચર બેનિફિટ્સ આપણે બધા જોયા કે સૌથી પહેલા બધી જ કંપનીમાં હંડ્રેડ અત્યારે થઈ ગયું છે કે ગેલેક્સી બેઝ લે છે અથવા સરીન છે મેન્યુઅલ છે એની જગ્યાએ આપણે અત્યારે મશીનરી વર્ક થાય છે ત્યાર પછી મેન્યુઅલ માર્કિંગ કરતાં સેલેરી રેન્જ વધારે છે સિંગલ પેકેટ આમાં શીખી શકીએ છીએ જેમાં સિંગલ પેકેટ શીખવાથી શું થાય કે કલર અને પ્યોરિટીનું નોલેજ આપણને એક્સ્ટ્રા મળે છે ત્યાર પછી હીરાનું વજન વધારે છે કારણ કે આની અંદર આપણે પરફેક્ટલી જો ડાયમંડને કસર અને જીરમને પિકઅપ કરી હશે તો ઓબ્વિયસલી આનું જે વજન છે એ પણ ઓબ્વિયસલી આપણને વધારે મળવાનું છે ત્યાર પછી હીરાનું ઇન્કલુઝન હીરાની અંદર ઇન્કલુઝન મૂકશો તો તમને પરફેક્શન વધશે કે ડાયમંડની અંદર જે કસર જીરમ છે ફોર એક્ઝામ્પલ આવો આપણી પાસે ડાયમંડ પોલિશ હોય છે તો આની અંદર કસર અને જીરમ ક્યાં આવે છે કારણ કે આપણને ખબર છે સેન્ટરમાં ના ચાલે મિડલમાં ના ચાલે અને ક્યુલેટમાં ના ચાલે આટલો પોર્શન આપણે નીટ એન્ડ ક્લીન ચોખ્ખો હોવો જોઈએ તો આવી બધું નોલેજ આપણને ઓનલી બોલ ની અંદર મળે તો બસ આ બેઝિક થિયરી થઈ અત્યારની સ્ટાર્ટિંગની કે બોલ ઇન્ક્લુઝન આપણે શીખીએ છીએ કરીએ છીએ તો એ કેવી રીતે કરવાનું હોય છે તેને રિલેટેડ